ગુડ મોર્નિંગ બાળકો, આપણે ધોરણ 5માં વિષય ગણિત પાઠ 8ની શરૂઆત કરેલી છે. પાઠ 8ની શરૂઆતમાં આપણે થોડું એવું પહેલા પેજ વિશે આપણે માહિતી જોઈ હતી કે પહેલા પાઠનું નામ છે તમારું નકશો અને આલેખન. નકશો એટલે કે કોઈપણ જગ્યાએ જવું હોય તો આપણે એનું દિશા, એનો રસ્તો, એ જે નક્કી કરવા માટે જેનું આલેખન કરે એટલે કે એનું જે ચિત્ર દોરેલા હોય એ નકશો કહેવાય. તો એ વિશે આપણે થોડુંક ભણ્યા હતા. અહીં તમને દિલ્હીનું રાષ્ટ્ર ઇન્ડિયા ગેટ છે, દિલ્હીનો એ અને રાષ્ટ્રપતિ ભવન છે એનું એક ચિત્ર આપેલું છે. અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલો ફોટોગ્રાફ છે. તમે રાજપક્ષ જોઈ શકો છો, તે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટની જોડે છે. એટલે કે અહીંયા તમને રાજપક્ષ જોઈ શકો છો, તે રાષ્ટ્રપતિ ભવન એટલે કે અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે અને અહીંયા ઇન્ડિયા ગેટ છે. તો આ રાજપક્ષ એ અહીંયા આવેલું છે. તો એની સાથે સાથે તમને કોઈ ચોપડીની અંદર કે કોઈ પુસ્તકની અંદર આવી રીતે નકશો બનાવેલો હોય. જો આપણે રાષ્ટ્રપતિ ભવન જવું છે તો રાષ્ટ્રપતિ ભવન જવા માટે આપણે રસ્તો જોયો ન હોય તો આવી રીતે કોઈ નકશો લઈ લઈએ તો એના મદદથી આપણે આસાનીથી, સરળતાથી, નકશાની મદદથી આપણે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી જઈએ. એના એમાં તમને રોડ વિશે, રોડ કેટલા કિલોમીટર થાય છે, રોડનું નામ શું છે, એ બધી જ માહિતી આપેલી હોય છે. તો રાષ્ટ્રપતિ ભવનથી પછી ઇન્ડિયા ગેટ આવવું હોય તો પણ એ નકશો મદદરૂપ બને છે. તો અહીંયા જે હેલિકોપ્ટરની મદદથી અહીંયા એક ફોટો લીધેલો છે અને સાથે સાથે એ ફોટાનો જ આધારે અહીંયા એક નકશો આપેલો છે. એના વિશે તમને કેટલાક નીચે પ્રશ્નો આપેલા છે એ આપણે જોઈએ. ફોટો તથા નકશાને સાંકળો, એટલે કે ફોટો અને નકશાને બંને સરખાવવાની છે. પહેલો પ્રશ્ન છે, શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? એટલે તમને કીધું કોઈ આવો નકશો શહેરનો કોઈ જોયેલો છે એમ, કે કોઈ બી શહેર હોય, કે એવું નહીં કે દિલ્હી, કોઈ બીજું હોય, અમદાવાદ છે, અમરેલી છે, રાજકોટ, સુરત, કોઈ પણ જોયો હોય અને ના જોયો હોય તો ઘરે હોય તો તમે જોઈ શકો છો. નકશો એક જુઓ અને તેને ફોટો સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. એટલે શું કીધું તમને અહીંયા, ઇન્ડિયા ગેટ ક્યાં છે નકશો જોવો આ, અને ઇન્ડિયા ગેટ ક્યાં છે એ મને કહો. તો આ નકશાની અંદર ઇન્ડિયા ગેટ અહીંયા છે, આ તમારો ફોટાની અંદર અહીંયા છે, તો નકશાની અંદર તમારે ઇન્ડિયા ગેટ અહીંયા થશે. બરાબર, ઉપર અહીંયા માનસી રોડ અને કસ્તુરબા બાગ રોડ આવશે, એ ઇન્ડિયા ગેટની પાછળના ભાગમાં આ બંને રોડ આવશે, તો ઇન્ડિયા ગેટ અહીંયા આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલા છે, આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. એટલે કે અહીંયા તમને કેટલાક નકશાઓ રસ્તાઓ બતાવેલા છે, રફી માર્ગ છે, ત્યાર પછી જનપક્ષ છે, માનસી રોડ છે. તો અહીંયા રફી માર્ગ છે છેક અહીંયા આવશે, ત્યાર પછી જનપક્ષ અહીંયા આવશે, અહીંયા જે બીજી છે એ જનપક્ષ આવશે, ત્યાર પછી અહીંયા જે છે આવશે એ માનસિંહ રોડ આવશે, માનસિંહ રોડ બરાબર, અને કસ્તુરબા ગાંધી બાગ રોડ અહીંયા આવશે. માનસિંહ રોડની એક્ઝેક્ટ સામેની બાજુ આ રોડ જે પડે છે એ કયો આવશે, કસ્તુરબા ગાંધી બાગ રોડ. ત્યાર પછી અહીંયા ઇન્ડિયા ગેટથી અલગ અલગ રોડ પડશે. અહીંયા ડૉક્ટર ઝાકિર હુસેન રોડ અહીંયા પડશે, એની સામેની બાજુ તિલકબાગ રોડ પડશે. ત્યાર પછી અહીંયા શું આવશે, નેશનલ સ્ટેડિયમ. તો કે નેશનલ સ્ટેડિયમ એટલે કે મોટામાં મોટું સ્ટેડિયમ અહીંયા આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવનની ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ લખો. રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવશે, અહીંયા ઉપર, સૌથી ઉપર રાષ્ટ્રપતિ ભવન, ત્યાંથી તમારે ઇન્ડિયા ગેટ સુધી આવવું છે. તો આમાં તમારે કેટલા રસ્તાઓ પસાર કરવા પડે, પહેલો તો રફી માર્ગ, તમે અહીંયા રફી માર્ગના સર્કલ સુધી આવો, પહેલાં અહીંયા વિજય સર્કલ આવશે, ત્યાર પછી રફી માર્ગનું સર્કલ આવશે, રફી માર્ગ આવશે આ એક, ત્યાર પછી આવશે જનપક્ષ રોડ આવશે, આ જનપક્ષ રોડ સર્કલ આવશે, ત્યાર પછી માનસિંહ રોડ અને કસ્તુરબા ગાંધી માર્ગ, આટલા રોડ આવશે.
એટલા તમે જ્યાં ગોળ રાઉન્ડ કરેલા એટલા રોડ પસાર કરો ત્યાર પછી તમે ઇન્ડિયા ગેટ સુધી પહોંચો. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો, શું તે તમને ફોટામાં દેખાય છે? નેશનલ સ્ટેડિયમ અહીંયા રહ્યું આ નેશનલ સ્ટેડિયમ, બરાબર, તો આ જ એ રહ્યું નેશનલ સ્ટેડિયમ, બરાબર. તો આ છે એ નેશનલ સ્ટેડિયમ છે અને અહીંયા રહ્યું એ, તો ફોટામાં પણ દેખાય છે અને નકશા પણ દેખાય છે. ત્યાર પછી તમને પાછળના પેજ ઉપર એટલે કે 114 નંબરના પેજ ઉપર મધ્ય સ્પષ્ટ ષષ્ટકોણ એટલે કે મધ્યની અંદર ષષ્ટકોણ જે આજે તમને દેખાય છે પીળા કલરનું છે એ, બરાબર. તો જે આગળ તમને નકશો આપેલો હતો એ જ નકશો છે, પણ ઝૂમ કરીને એટલે કે મોટું કરીને તમને બતાવેલ છે જેથી તમે બધા રસ્તાઓ સરળતાથી જોઈ શકો, કે એ જ રસ્તાની અંદર બાજુમાં બીજા રસ્તા પણ હોય, પણ ઝૂમ કરીને જોઈએ ત્યારે આપણને ખબર પડે. શું લખેલું, જો આપણે નકશાના એક ભાગનું વધુ નજીકમાંથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ તો તે કંઈક અંશે નીચે મુજબ દેખાય છે. એટલે કે આપણે ઝૂમ ઇન એટલે કે ઝૂમ કરીને જોઈએ એટલે કે એકદમ મોટું કરીને જોઈએ તો કંઈક આવી રીતે તમને નકશો દેખાય છે. તો અહીંયા તમને શું પ્રશ્ન કીધો છે, પીળા રંગના ભાગનો આકાર જુઓ. પીળા રંગનો ભાગ જે અહીંયા રહ્યો એ આ ષષ્ટકોણ છે, આના છ ભાગ પડે આવો આકાર આપણે ક્યાંક જોયેલો છે, આપણે આકૃતિમાં ભણવામાં પણ આવી ગયું છે. આ અગાઉ તમે ક્યારે આવો આકાર જોયો છે? તો કે હા, તેને કેટલીક બાજુઓ છે. આ જગ્યાએ મધ્યસ્થ ષષ્ટકોણ કહે છે, એટલે કે આ જગ્યાને શું કહે છે, મધ્યસ્થ એટલે કે એકદમ વચ્ચે, અને ષષ્ટકોણ એટલે કે છ ખૂણાવાળા. મધ્યસ્થ એટલે કે વચ્ચે અને ષષ્ટકોણ એટલે કે છ ખૂણાવાળું હોય એને શું કહે છે, ષષ્ટકોણ. પાંચ ખૂણાવાળું હોય એને પંચકોણ, ચાર ખૂણાવાળું હોય એને ચતુષ્કોણ, ત્રણ ખૂણાવાળું હોય એને. તો એવી રીતે આપણે છ છ ખૂણાને નામ આપેલા. તો આ ષષ્ટકોણ છે, છ ખૂણા પડે છે આના, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ખૂણા છે. ત્યાર પછી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, નકશામાંથી શોધી કાઢો, જો તમે રાજપક્ષ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારે કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલું છે? રાજપક્ષથી તમે ચાલો તો ઇન્ડિયા ગેટ પછી તમારે કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલું છે? તો રાજપક્ષ ક્યાં છે? તો રાજપક્ષ રહ્યો અહીંયા. તો અહીંયાથી તમે સીધે સીધા ચાલતા ચાલતા અહીંયા ઇન્ડિયા ગેટ સુધી પહોંચી ગયા. ઇન્ડિયા ગેટથી તમે અહીંયા ઊભા છો, તમારે જવું છે ચિલ્ડ્રન પાર્ક. તો ચિલ્ડ્રન પાર્ક તમારા જમણા હાથ ઉપર જમણા હાથ ઉપર જ આવશે, બરાબર. તમે અહીંયા ઊભા છો તો ચિલ્ડ્રન પાર્ક તમારે આવી રીતે તમે ઊભા રહ્યો તો તમારે જમણા હાથ ઉપર ચિલ્ડ્રન પાર્ક આવે. કયા હાથ ઉપર? જમણા હાથ ઉપર. તો આપણે અહીંયા પહેલાંનો જવાબ શું લખીશું, જમણી બાજુ. શું આવશે? જમણી બાજુ. ત્યાર પછી નીચે આપેલા રસ્તાઓને જોડમાંથી કઈ જોડ સૌથી મોટી ખૂણો બનાવે છે, એટલે કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે, બરાબર. હવે ખૂણા ચેક કરવાનું છે. માનસી રોડ અને શાહજહા રોડ, એટલે અહીંયા તમને બે રસ્તા વિશે પહેલાં આપણે ગોતીએ. આ શાહજહા રોડ અને આ માનસિંહ રોડ, તો આ બંને રોડ છે અહીંયા ખૂણો પડે છે. જો તમને અહીંયા નિશાની આપેલી છે, બરાબર. તો એક આ એક ખૂણો, તો આપણે અહીંયા એક નંબર આપી દઈશું. ત્યાર પછી બીજું શું નામ આપેલું છે, અશોક રોડ અને માનસિંહ રોડ, એટલે કે ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો, એટલે કે અશોક રોડ અને માનસિંહ રોડ. અશોક રોડ ક્યાં છે? તો અહીંયા રહ્યો અશોક રોડ. તો આ રહ્યું આપણો અશોક રોડ અને આ રહ્યું આપણે માનસિંહ રોડ, એટલે કે માનસિંહ રોડ અહીંયા છે, માનસિંહ રોડ. તો એ રહ્યો અહીંયા આ ખૂણો. તો આને આપણે આપી દઈશું બીજું. ત્યાર પછી ત્રીજાનું નામ છે જનપક્ષ અને રાજપક્ષ. જનપક્ષ, આ રહ્યો જનપક્ષ અને આ રહ્યો રાજપક્ષનો ખૂણો. આ બંને રસ્તા અહીંયા ખૂણો પડે છે, તો આ રહ્યો આપણે ત્રીજા નંબરનો ખૂણો, બરાબર. સૌથી મોટો ખૂણો કયો પડશે? તો કે આ અશોક રોડ અને માનસિંહ રોડ. તો આપણે અહીંયા ઓપ્શનમાં લખી દઈશું અશોક રોડ અને માનસિંહ, એટલે બી ઓપ્શન સાચું.
ઉપર આપેલા રસ્તાઓની જોડમાં કઈ જોડ કાટખૂણો બનાવે છે? હવે તમને અહીંયા ત્રણ આપેલા છે, એમાં કાટખૂણો કયો બનાવે છે એટલે કે 90 અંશનો ખૂણો કયો ખૂણો બનાવે છે? તો કાટખૂણો એટલે કે 90 અંશ, એટલે કે એક આડો અને એક ઊભો. તો આ તો મોટો થઈ જશે કાટખૂણા કરતાં, આ કાટખૂણા કરતાં નાનો થઈ જશે. તો આ જે છે એટલે કે રાજપક્ષ અને જનપક્ષવાળો જે રોડ છે એ ખૂણો તમારે કાટખૂણો બનાવશે. તો આપણે અહીંયા નીચે લખી દઈશું, રાજપક્ષ અને જનપક્ષ રોડ, બરાબર. તો આજને આપણે બે પેજ રાખ્યા, બે પેજ સુધી જોઈયા. તો આજે આપણો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. હવે પછીનો વિડીયો આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.